અંકલેશ્વર શહેર તાલુકામાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। સાદગીથી લોકોએ ઘરમાં જ રહીને ઈદની ઉજવણી કરી હતી અને ટેકનોલોજીના માધ્યમથી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। અંકલેશ્વર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરવા ઉપરાંત ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। મુસ્લિમ સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઘરમાં જ ઈદની નમાઝ અદા કર્યા બાદ એકબીજાઓને ટેકનિકલ યુગના અંદર ટેકનોલોજીના માધ્યમથી ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને એકબીજાના ઘરે જવાનું ટાળ્યું હતું। કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે। વૈશ્વિક કોરોના વાયરસની મહામારીના કારણે હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે લોકડાઉન અંતર્ગત હાલ તો તમામ ધાર્મિક સ્થળો બંધ છે, ત્યારે આવી પરિસ્થિતિ તહેવારો હોવાના કારણે લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પોતાના ઘરમાં જ નમાઝ અદા કરી હતી અને ઈદની ઉજવણી કરી હતી। હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસના 30 રોજા રાખ્યા બાદ આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઈદગાહ અથવા નજીકની મસ્જિદોમાં એકત્રિત થઈને નમાઝ અદા કરતા હોય છે અને એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવતા હોય છે। પરંતુ હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન સહિત તમામ લોકો દ્વારા ઘરમાં જ રહીને ઈદની ઉજવણી કરવા માટેની અપીલ કરી હતી। ત્યારે હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યું હોય જેને ધ્યાને રાખીને મુસ્લિમ સમાજ દ્વારા પણ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઈદની નમાઝ અદા કરી હતી, સાથે જ ટેકનોલોજીના માધ્યમથી એટલે કે વોટ્સઅપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા ઉપરાંત વિડીયો કોલના માધ્યમથી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને એકબીજાને મળવાનું ટાળ્યું હતું। આમ મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વર શહેરમાં પણ ઘરમાં જ રહીને ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। આપ સર્વને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રમઝાન માસના પૂરા મહિનાના રોજા રાખી નમાઝ, તિલાવત અને ઝિક્ર કરી, ઇબાદત કરી, રહેમતો, નહેમતો અને બરકતોના મહિના પછી આજે ઈદનો તહેવાર સૌએ ખૂબ જ સારી રીતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે ઘરના અંદર નમાઝ અદા કરી અને દુઆઓ કરી કે જે બી કોઈ તકલીફો છે તે વહેલામાં વહેલી તકે દૂર થાય અને સૌ બધા હળીમળીને એક સાથે ફરીથી જે ધંધો રોજગાર છે, સામાજિક વ્યવહારો છે તે સારી રીતે ચાલુ થઈ જાય એવી શુભેચ્છા પાઠું છું અને આ પવિત્ર દિવસે દિલથી સૌને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અંકલેશ્વર શહેર, તાલુકા, ભરૂચ જિલ્લાના તેમજ તમામ દેશના તમામ લોકોને મારા તરફથી ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ। ઘરમાં રહો, સ્વસ્થ રહો, સ્ટે હોમ। સમગ્ર વિશ્વની અંદરમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે મંદિર અને મસ્જિદના પણ દરવાજા બંધ થઈ ગયા છે, જેથી આવનારા દિવસો આજે ઈદના પવિત્ર દિવસે જે ઈદ ઉલ ફિત્ર અને મીઠી ઈદ કહેવાય તે સૌ પ્રાર્થના કરીએ કે ભારત દેશમાંથી કોરોના જલ્દીથી જલ્દી ગાયબ થઈ જાય, ભગાઈ જાય તેવી મારી શુભેચ્છા। તમે નિરોગી રહો, સ્વસ્થ રહો, હંમેશા કુદરતની ઉપર, આપની ઉપર માયા અને કૃપા રહે તેવી શુભેચ્છા સાથે ઈદ મુબારક। ઈદ મુબારકની અંદરમાં તમે લોકો સારા કપડાં કે કોઈ સારી દેખાવ કરવાની પણ જરૂર નથી। હાલની અંદરમાં ભારત દેશમાંથી કેટલાક લોકો શહીદ થયા છે, જેઓ મૃત્યુ પામ્યા છે તેમને પણ યાદ રાખવા જોઈએ। કોઈ બી કોમનો હોય તે આપણો ભાઈ હતો, માધર્યો વતન હતો, એટલે તેમની ઈચ્છાની અંદરમાં મેં મુસ્લિમોને કહીશ કે સાદગી પ્રમાણે ઈદ કરે અને તમારા આજુબાજુની અંદર કોઈ ભૂખ્યો તરસો નહીં હોય તો ઈદના ખર્ચામાંથી થોડો ખર્ચો બહાર પાડી ને એ લોકોને બી એમનું બી ધ્યાન રાખે એવી મારી શુભેચ્છા। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। અસલામ અલૈકુમ। આજ કા દિન ઇસ્લામ કે લીએ બહુત હી અહેમિયત વાલા દિન હૈ, ક્યોંકિ આજ હમે 30 રોજે કી બરકતો સે ઈદ ઉલ ફિત્ર કી નમાઝ અદા હુઈ હૈ ઓર વો નમાઝે હમને અપની મસાજિદો કી જગહ પે અપને ઘરો મે પડી હૈ, ક્યોંકિ ઇસ દેશ કે અંદર ઓર દુનિયા કે હર એરિયાઓ મે કોરોના મહામારી કા રોગ અપના જાલ વિછાયે હુઆ હૈ ઓર ઉસસે
कुछ लोगों के अपराधों की मौत भी हुई है, उसी वजह से गुजरात और केंद्र सरकार की गाइडलाइन के मुताबिक हम लोगों ने अपनी ईद लॉकडाउन की वजह से मस्जिदों को छोड़ के अपने घरों में ईद की नमाज अदा की है। हालांकि हमने ईद की नमाज नवाफिल के तौर पे अपने घरों में 4 रकात नमाज अदा की है, और हम ये चाहते हैं कि हमारे देश की और दुनिया की तरक्की के अंदर सबसे बड़ा हिस्सा हो तो भाईचारा। हम किसी से न ताउन बनाए ए बिगाड़े, और अपने ताउन को मद्देनज़र रखते हुए सबसे भाईचारा बनाए रखे, उसी में मुल्क की तरक्की है। मैं ये चाहता हूँ कि इंसान इंसान को समझे। आज का दौर ऐसा है कि जिसमें फाका फसी किसे कुछ लोग मर रहे हैं, उनको हम मदद करें, और अपनी ईद जो हमारे मुस्लिम बिरादरों ने इस साल अपनी सादगी से मनाई है, उसके लिए भी उनका मैं शुक्रगुजार अदा करता हूँ।